સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરમાં કાયદો વ્યવસ્થા કાંઈ છે જ નહીં એવું લાગી રહ્યું છે ચોરી લૂંટ અને હત્યાના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે અલ્ટ્રાવિઝન સ્કૂલ સામે યુટિલિટી અને ગાડી સાથે ટક્કર મારી મારામારીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે સુરેન્દ્રનગરમાં ખાખી વર્દીનો ખોબ ગાયબ થઈ ગયો છે અને અસામાજિક તત્વો જાહેરમાં બિંદાસ અને બેખોફ ઘાતક હથિયારો લઈને અને પોતાના યુટિલિટી જેવા વાહન સાથે જાહેરમાં રોડ ઉપર હાથમાં તલવારો લઈને હુમલો કરતા જણાય છે ત્યારે સુરેન્દ્રનગરના આમ નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હોય તેવું જણાઈ રહ્યું છે ઘટના સ્થળે તાત્કાલિક પીએસઆઈ સહિત પોલીસ કાફલો દોડી જઈ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી આ ઘટનામાં ચાર લોકોને ઈજાગ્રસ્તોને શહેરની ટીબી હોસ્પિટલ ખાતે ખસેડાયા સુરેન્દ્રનગર શહેરમાં ગુનાઓની વરઝાર સાથે મારામારી અને હુમલાની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના એસી ફૂટ રોડ પર બે ગાડી દ્વારા અને ગાડી સાથે અથડાવી પંદરથી વધુ શખ્સો વચ્ચે હિંચકારો હુમલો થતા ભારે ચકચાર મચી જવા પામી વધુ વિગત મળતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં એસી ફૂટ રોડ પર આવેલા અલ્ટ્રા વિઝન સ્કૂલ સામે બે ગાડી દ્વારા અન્ય ગાડી સાથે અથડાવી ખુલ્લેયામ તીક્ષ્ણ હથિયાર વડે પંદરથી વધુ શખ્સો વચ્ચે મારામારી થતાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની શિવસા મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમજ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને પક્ષના લોકો વચ્ચે ભૂંડ પકડવા બાબતે મગજમારી ચાલતી હોવાથી સરદારજીના બંને પક્ષ વચ્ચે ભૂંડ પકડવાની હદ નક્કી કરાઈ હતી જેમાં એક પક્ષે અન્ય હદમાં જઈને ભૂંડ પકડતા મામલો બિચકાયો હતો અને લઈને બે ગાડીમાં વધુ બુલેરો પિકઅપ ગાડી અને કાર સાથે સાથે ભટકાવી તીક્ષણ હથિયાર વડે હુમલો ચકચાર ફૂટ રોડ ફિલ્મી સજાયા હતા અને આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમજ આ ઘટનાના પગલે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી જઈ ઘટના અંગે તપાસ હાથ ધરી છે રિપોર્ટર યગેશ ગોસ્વામી સુરેન્દ્રનગર